तो मित्रों आज आप जानवाना से तो कई रीते प्रतिशत ने शॉर्टकट रीते तमे करी सको छो। ओके, त्रण रीत मुख्यत्व हूँ तमने जणावीश। प्रथम जे आपणे करता होईए छे ते रीत, अने त्यारबाद बे रीत अलग अलग रीते हूँ तमने समझावी। जो प्रथम रीत आपणे करीए तो दाखला तरीके लई लईए तो 1000 ओके ना केटला टका लईए, 5% लई लईए। ओके, 1000 ना 5%, तो आने कई रीते करूँ? तो विद्यार्थी मित्रों 1000 जो 5% से एटले जेनी टकावारी कीधी हो, जे वस्तुनी टकावारी कीधी होय तेना जे रकम होय ने ते रकम ने आनी साथे पहला गुणाकार करवानो 1000 साथे। ओके, पहला 5 ने 1000 साथे गुणाकार करवानो, त्यारबाद जे टकावारी छे ने, जो समझो टकावारी, टकावारी बराबर हमेशा 100 थाय। ओके, टकावारी एटले केटला? 100, ए हमेशा याद रखवानो। आगळ વધીએ, જો અહીં લખવાનું 1000, હવે ના 5%, 5 છે ને એટલે જે રકમ આપી હોય ટકાવારીની સાથે તેને, જે આગળની રકમ હોય એને જેના ટકાવારી કાઢવાની હોય તેની સાથે ગુણાકાર કરવો, તો ગુણ્યા 5 અને ટકા, ટકા એટલે શું? 100, ટકા એટલે શું? 100, તો 100 ક્યાં જવા દેવાના? છેદમાં જવા દેવાનો। ઓકે, તો છેદમાં 100। હવે માત્ર ને માત્ર તમારે જે મીંડા હોય છે તે ઉડાડવા જોઈએ, તો આપણે 100માંથી 1 મીંડું જશે, 1000માંથી 1, પછી અહીંયા જોઈએ તો 1 મીંડું, 1 મીંડું। ઓકે, तो पछी 10 × 5 करीशू, 10 × 5 = 50, आ आवशे आंसर। ओके, एटले के 1000 ना 5% एटले 50, समझाई गयो? चालो आगळ वधीए। हवे करीए आपणे, जो आ थई गयो, हवे जो करीए 1000 ना 10%, कोई पण रकम तमने आपेली होय, दाखला तरीके 1000 आप्यो होय, 2000, 1500, 3500, 4500, 5000, 10000, गमे ते आपेलू होय, 10% कीधु होय ने, तो आ 10मा मींडू छे ने तेने काढी नाखवानुं, अने आ मींडू छे ने तेने काढी नाखवानुं, अने आ थयो जवाब। ओके, आ थयो जवाब। जो अहीं करीए आपणे, तो तमने जे मेथडनी रीते करावुं तमने, तो 1000 × आ 10 छे, तो 10 कर्या, ટકાને છેદમાં જવા દેવાના, તો છેદમાં 100 કર્યા, તો 2 મીંડા છે, મીંડું ઉડાડી નાખ્યું, મીંડું ઉડાડી નાખ્યું। ઓકે, આ 10 છે, 10 છે દાન, 10 છે દાન કેટલા થશે? 100। ઓકે, બંને એક જ જવાબ આવ્યો, રેડી? ઓકે, કોઈ પણ હોય, જો 2000 હોય ને, 2000 ના 10% તમને કીધું હોય, તો 10 છે ને એટલે આનું મીંડું ઉડાડી નાખવાનું, એટલે 200 આવ્યો જવાબ। 3000 ના 10% કીધું હોય, 10%, તો આ મીંડું ઉડાડી નાખવાનું, એટલે આ 300 આવ્યો જવાબ। ઓકે, આપણે કરીએ તો 4500 ના 10% કીધું હોય, ના 10%, તો 10%માં આ મીંડું છે ને, એટલે અહીંયા આપણે 1 મીંડું ઉડાડી નાખ્યું, એટલે 450 આવ્યો તેનો જવાબ। ઓકે, સમજી ગયા? આગળ વધીએ, જો હવે આપણે કરીએ તો 1000 ના 15%, હવે 15% કઈ રીતે કરવા? તો વિદ્યાર્થી મિત્રો તે રીતે પણ તમે કરી શકો છો, 1000 × 15, આ ટકા છે ને, ટકા એને છેદમાં જવા દેવાનું, ક્યાં જવા દેવાનું? છેદમાં, અહીંયા છેદમાં આ ગયા, આ ગયા। ઓકે, છેદ ઉડાડી નાખ્યા, હવે જોઈએ તો 10 × 15 એટલે કેટલા થશે? 150, 15 દાન 150, એટલે 150 આવ્યો આન્સર। આ રીતે કરી શકો છો, અને બીજું કઈ રીતે કરી શકો કે 1000 લખ્યા × 15%। ઓકે, 15%માં શું કરવાનું ખબર? પહેલાં તમારે 10% કાઢવાનું, 10% તમને સિમ્પલ રીતે આવડે છે કે 1 મીંડું ઉડાડી નાખીએ એટલે 10% થઈ જાય, તો 1 મીંડું ઉડાડી નાખ્યું, 10% એટલે કેટલા થયા? 100 થયા। ઓકે, તો 100 ના 1/2 એટલે 5% હોય કે નહીં? આ છે, આ 1 કેટલા ટકા છે? 10%। ઓકે, તો 5% કેટલા હોય? તો આ 10 ના 1/2 5 થયા, તો 100 ના 1/2 કેટલા થાય? 50। ઓકે, તો 100 ને 50 150, એટલે આ આવ્યો જવાબ। ઓકે, આ રીતે બને છે, જો અહીં 150, અહીંયા 150। ઓકે, ડન, આગળ વધીએ। હવે કરીએ આપણે 300 ના 30%, હવે 300 ના 30% કીધું હોય તો તમે પહેલી રીતે કઈ રીતે કરી શકો છો? કે જો પહેલાં 10% કાઢવાના, તો 10% કેટલા નીકળશે? 1 મીંડું નીકળી જાય, તો 10% કેટલા નીકળશે? 30, પાછા 10% કાઢીએ તો કેટલા નીકળશે? 30, પાછા 10% કાઢીએ તો કેટલા નીકળશે? 30, એટલે આના કરી લઈએ તો ટોટલ કેટલા થશે? 90, આ આવ્યો આન્સર। ઓકે, બીજી રીતે કઈ રીતે કરી શકો? તો અહીંયા 30 છે ને, સોરી 300 છે ને, તો 300 × 30 છેદમાં ટકા છે ને, તો છેદમાં 100 આવશે। ઓકે, છેદમાં 100, મીંડું ગયું। ઓકે, તો 30 × 90, 30 × 30 કેટલા? 90। ઓકે, આ રીતે આવશે, સમજી ગયા? ડન, આગળ વધીએ। હવે તમને એમ કીધું હોય કે 50000 ના 40% કેટલા થાય? 50000 ના 40% કેટલા થાય? તો વિદ્યાર્થી મિત્રો પહેલાં તમારે આમ કરવાનું, 50000 × 40% જે હોય તે છેદમાં 100, ઠીક છે? હવે જે સિમિલર હોય તે કાઢી નાખવાના, તો કાઢી નાખીએ આપણે। ઓકે, કાઢી નાખ્યા, હવે 500 × 4, તો 5 × 20 ને મીંડા કેટલા હોય? 1, 2, 3, તો 1, 2, 3, 20000 થશે। ઓકે, 20000 થશે। આગળ વધીએ, જો 50000 ના 40%,
चालीस टका एटले जो 10% तो तमने आवड़े ने 10% आवड़े ने ओके तो 10% एटले एक मिनिट जाए तो एक मिनिट काढ़ी नाख्यू हवे केटला आवी जाय 5000 तो अहीं करवानुं 5000 केटली वखत छे जो 40% एटले अहीं 10% आव्युं रेडी 10% पछी आपणे पाछा 10% करीए हवे जो 5000 10% छे ठीक छे पाछा 5000 पाछा 5000 ने पाछा 5000 એટલે ટોટલ કેટલા થશે 5 5 5 5 એટલે 20000 ઠીક છે ઓકે ડન આવડી ગયો જો આ રીતે કરવાનું હોય છે ઓકે વિદ્યાર્થી મિત્રો અને તમે 35 જો ટકાવારીમાં છે ને તમારે 1000 × 5% 1000 × 35% 1000 × 45% 2000 × 75% અને 3000 × 90% આ તમારું રહ્યું હોમવર્ક ઓકે તમારે આવું પ્રેક્ટિસ કરવાની છે જો આ પ્રેક્ટિસ કરશો ને એટલે તમને આરામથી આવડી જશે ઓકે પ્રેક્ટિસ કરો ને તો તમને મોઢે પણ તમે માઇન્ડમાં પણ કરી શકો છો ઓકે આભાર વિદ્યાર્થી મિત્રો હાલ રજા લઈએ ફરી મળીશું નમસ્કાર